સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો યુટ્યુબ એપ પર, જેનાથી તમે હંમેશા અપડેટેડ રહો સૌરાષ્ટ્રની રસધારા ચેનલ સાથે. ધેનું નામ નિયુત એક સમયે ગાયોનું દાન સૌથી મહત્વનું ગણાતું, એટલે એવી ગાયોને શણગારીને આપી છે. એટલે એવી 72 પ્રકારની ગાયો નંદબાબા પાસે હતી. અને દાન બ્રાહ્મણોને આપ્યું કેવી રીતે આપ્યું? તિલાદ્રીન સપ્ત રત્નો ઘસાત, તલનો ઢગલો કર્યો અને એની વચ્ચે રેશમના કપડામાં હીરા માણેક એવું બધું તલના ઢગલામાં રાખી દીધું. આખો તલનો ઢગલો જ દાનમાં આપ્યો. અને એ દાનમાં તલનો ઢગલો આપ્યો, તલ જઈને ખોલીને જોયું કે રેશમનું કપડું નીકળ્યું. રેશમનું કપડું ખોલ્યું ત્યાં અંદરથી હીરા માણેક નીકળ્યા. આને ગુપ્ત દાન કહેવાય. અને કોઈ પણ જગ્યાએ દાન આપ્યું તો એમાં તલ રાખવા જ જોઈએ, કારણ કે તલ પિતૃઓ માટે તો સારા છે, પણ તલમાંથી 70% ઓઝોન નીકળે, તલ બળે એટલે. અને ઉપનિષદ કહે તિલમ નાસ્તિ ધાન્યમ, તલ ધાન્યમાં ન આવે, તલ ઔષધિ છે. એટલે તલના ઢગલા સાથેનું દાન આપ્યું છે. અને આ સૂતકની સૂતક પહેલાં નાલ છેદન પહેલાં આપ્યું છે. અને એ સૂતકની સાવ સરળ વ્યાખ્યા તમને આપું તો તમારા શરીરમાંથી કંઈ પણ વસ્તુ છૂટી પડે એટલે અપવિત્રતાનો અનુભવ થાય, એ અપવિત્રતામાંથી પવિત્ર થવું એટલે એને કહેવાય સૂતક. સૌથી પહેલી બાબત છે, તમે પેટમાંથી મળનો ત્યાગ કરો ત્યારે તમે અપવિત્ર થાવ, ને અપવિત્રતામાંથી પવિત્ર થવા માટે સ્નાન કરવું પડે. તમારા શરીરમાંથી નખ અલગ પડે, શરીરમાંથી નખ અલગ પડ્યા સ્નાન કરવું પડે. તમારા શરીરમાંથી વાળ અલગ પડે, તમારે સ્નાન કરવું પડે. તમારા શરીરમાંથી આત્મા અલગ પડે ત્યારે સ્નાન કરવું પડે. એટલે મૃતક લોકોને સ્નાન કરાવવામાં આવે. આ સ્નાન કરાવે એની પાછળનું સૂતકનું એક જ કારણ, અપવિત્રમાંથી પવિત્ર બનવું. અને જેમ ગમે ત્યારે કોઈની શુદ્ધિ કરવી હોય તો કાળથી પૃથ્વીની શુદ્ધિ થાય, સ્નાનથી શરીરની શુદ્ધિ થાય, ધોવાથી વસ્ત્રોની શુદ્ધિ થાય, તપસ્યા કરવાથી ઇન્દ્રિયોની શુદ્ધિ થાય, સંસ્કારોથી ગર્ભની શુદ્ધિ થાય, યજ્ઞોથી બ્રાહ્મણોની શુદ્ધિ થાય, દાનથી ધનધાન્યની શુદ્ધિ થાય અને આત્મજ્ઞાનથી આત્માની શુદ્ધિ થાય છે. આખો એટલો બધો મહોત્સવ મનાવ્યો કે આ મહોત્સવની અંદર વ્રજમંડળની સ્ત્રીઓ તૈયાર થઈને આવી છે. એણે બધાના પોતાના આંગળાઓ હતા એ એકદમ આંગળાઓ શુદ્ધ રાખ્યા છે. આંગળાઓમાં બધામાં નવી ગાર કરી છે, એમાં બધાએ ચિત્રો બનાવ્યા છે. અને એ બધાએ સારા સારા વસ્ત્ર પહેરી સારી સારી ભેટ લઈને નંદબાબા પાસે આવ્યા છે, યશોદા પાસે આવ્યા છે. અને બધા આશીર્વાદ દેતા જાય કે તમારો દીકરો લાંબુ જીવે, ખૂબ સારું, બધાય હો, તમારે ઘરે લાલો પધાર્યો છે. બધાએ કીધું કે એક મત એવો છે, વ્રજ લીલા નામના ગ્રંથમાં એવું છે કે 75 વર્ષની ઉંમરે નંદબાબાને ઘેરે દીકરો આવ્યો હતો, 75 વર્ષની ઉંમરે. એટલે બધા લોકો રાજી હતા. એમાં તો એક પૂર્ણમાસી નામની ગોપી આવી છે, બ્રાહ્મણની પત્ની હતી. કહ્યું કે એવડી ઉંમરે દીકરો આવ્યો, નાચવું પડે. નંદબાબા કે ભાઈ મને ન ફાવે, કે નહીં નાચવું જ પડે. એણે એક ઘડો લીધો, એ ઘડાની અંદર દહીં પધરાવ્યું, દહીંની અંદર હળદર પધરાવી, એ હળદરવાળું દહીં પધરાવ્યું માથે, અને જેવું જ માથે પધરાવ્યું એટલે નંદબાબાને પણ એક ઠુમકો મારવો પડ્યો. આખા ઉત્સવમાં એક જ વ્યક્તિએ ભાગ નહોતો લીધો, અને એ વ્યક્તિનું નામ હતું રોહિણીજી. રોહિણીજી એવા માટે ભાગ નહોતો લીધો, એ પોષિત ભર્તુકા હતા. જે પોષિત ભર્તુકા હોય એને કોઈ પણ આવા ઉત્સવમાં ભાગ લેવો નહીં, કારણ કે પારાશર સ્મૃતિ એવું કહે છે, યાજ્ઞવલ્કીય સ્મૃતિ એવું કહે છે અને મનુસ્મૃતિ એવું કહે છે કે આવી સ્ત્રીઓએ આમાં કોઈમાં ભાગ નહીં લેવો. સૌથી પહેલો નિયમ છે ક્રીડા, કોઈ રમત ગમતમાં ભાગ નહીં લેવો. એની પછી શરીર સંસ્કારમ, શરીર ઉપર એવા બધા મેકઅપ બેકઅપ નહીં કરવા, જેનો પતિ વિદેશ હોય કે જેનો પતિ ગુજરી ગયો હોય એના માટેના નિયમો છે. સમાજ જોત્સવ દર્શનમ, સમાજના ઉત્સવ કે દર્શનમાં એને ભાગ નહીં લેવો. હાસ્યમ, કોઈ સાથે મજાક પણ નહીં કરવી. આપણે અત્યારે ભાભીને મજાકનું સ્થાન બનાવી નાખ્યું છે, બાકી ભાભી મજાકનું સ્થાન નથી, ભાભી માં કહેવાય. ભાભી માં શબ્દ છે, પણ હવે ભાભીને આપણે મસ્કરી કરીએ. બાકી 5 માતા છે, એમાં રાજપત્ની, ગુરોર પત્ની, ભાતૃપત્ની તથા વચ. રાજાની પત્ની રાણી, રાણી માં, ગુરોર પત્ની ગુરુ માતા, રાજમાતા પછી ગુરુર માતા, ગુરુની પત્ની છે ગુરુ માતા કહેવાય. ભાતૃપત્ની તથા વચ, ભાઈની પત્ની ભાભી માતા કહેવાય. પત્ની માતા એટલે સાસુ માતા, પત્નીની માં. અને સ્વમાતા છે પંચાયતે માતર સ્મૃતા, હા, 5ને માં કહેવાય. એટલે અહીંયા રોહિણીજી પાસે દોડીને ગયા યશોદાજી. યશોદા આને જ કહેવાય જે યશ આપી શકે. કહ્યું કે તમારે ત્યાં
દીકરો આવ્યો ને પછી મારે ત્યાં દીકરો આવ્યો, તમારો દીકરો ભાગ્યશાળી છે, તમે પણ ભાગ્યશાળી છો, તમે અમારા ઘરેથી આવ્યા ત્યારથી અમારા ઘરમાં ખુશ ખુશાલ જ જોવા મળે છે, આવો ને ઉત્સવમાં ભાગ લેવા. કહ્યું કે હું બહાર ન આવી શકું, એક તો હું પોષિત ભર્તુકા છે, મારે નિયમ પાડવા પડે, અંદરનું બધું કામ સંભાળું. અંદરનું બધું કામ સંભાળ્યું, બહારનું કામ છે યશોદાએ, બધા લોકોએ આનંદ માણ્યો છે. મહામાના એને કહેવાય દહીં દૂધ ઢોળ્યા છે, માખણના પીંડા લઈ લઈને ગાલમાં એકબીજાને પધરાવ્યા છે, અને આનંદે આનંદ થયો અને બધા એને બધાઈઓ આપવા માટે આવ્યા છે. તો આપણે પણ કનૈયાને બે મિનિટ માટે બધાઈ આપી દઈએ. કાનજી તમે પધાર્યા છો લાલા, તો એક બધાઈનું જેને આપણે શું કહેવાય ગામડાની ભાષામાં જભલું લઈને જઈ આવીએ, આપણે પણ એક જભલું આપી દઈએ અને એ શાબ્દિક જભલું આપી દઈએ. હે પાછે પાછે રે બધાઈ મૈયા તોરે અંગના, પાછે પાછે રે બધાઈ મૈયા તોરે અંગના, હે પાછે પાછે રે બધાઈ મૈયા તોરે અંગના, પાછે પાછે રે બધાઈ મૈયા તોરે અંગના, હે મૈયા તોરે યશોદા તોરે અંગના, મૈયા તોરે યશોદા તોરે અંગના, મૈયા તોરે અંગના યશોદા તોરે અંગના, મૈયા તોરે અંગના યશોદા તોરે અંગના, હે પાજે આજે રે બધાઈ મૈયા તોરે અંગના, ઘર બાંધે બંધના હો હો બાંધે બંધના, હે બાજે બાજે રે બધાઈ મૈયા તોરે અંગના, બાજે બાજે રે બધાઈ મૈયા તોરે અંગના, હે મૈયા તોરે અંગના યશોદા તોરે અંગના, મૈયા તોરે અંગના યશોદા તોરે અંગના, હે બાજે જાયો
सब लोगन में घनो सुहायो, सब लोगन में घनो सुहायो। टोल टोल गोपी उठी दाई काए मंगला, होय होय काए मंगला। ए बाजे तोरे बधाई मैया तोरे अंगना, बाजे बाजे रे बधाई मैया तोरे अंगना। ए मैया तोरे अंगना, यशोदा तोरे अंगना। ए मैया तोरे अंगना, यशोदा तोरे अंगना। ए बाजे बाजे रे बधाई मैया तोरे अंगना, बाजे बाजे रे बधाई मैया तोरे अंगना। वाद्य वागवा मेंडा तंतु वाद्य वायगा छे, घन वाद्य कांसिया वायगा छे, મૃદંગ વાગ્યો છે અને શંખનાદ થયો છે। બધાએ આવી આવીને એટલો બધો આનંદ માણ્યો છે, ગોપીઓનું આખું ઝુંડ થઈ ગયું અને ગોપીઓ મંડી રાસ લેવા માટે। તું નાચ નાચ કે પ્રેમ દેખાયો, નાચ નાચ કે પ્રેમ દેખાયો, નંદ ભુવન મેં ધૂમ મચાયો, યશોદા રાની તેરો જીવે લલના, હોય હોય જીવે લલના। એ બાજે રે બધાઈ મૈયા તોરે અંગના, બાજે બાજે રે બધાઈ મૈયા તોરે અંગના। એ મૈયા તોરે અંગના, યશોદા તોરે અંગના, મૈયા તોરે અને આને જ ઉત્સવ કહેવાય। મનઃ અથવા મનસઃ સર્વ વિસ્મારકમ આહલાદ ઇતિ ઉત્સવઃ, ઉત્સવની વ્યાખ્યા છે। મનમાંથી સગડું ભૂલાવી દે એને જ ઉત્સવ કહેવાય। કાલે નંદ ઘેર આનંદ ભયો ચાલતો તો તેમાં કંઈ યાદ આવે, બધું ભૂલાઈ જાય એને ઉત્સવ કહેવાય। વલ્લભાચાર્યજી મહાપ્રભુજી સુબોધનીમાં કહે છે, દેહાનુસંધાન જેનામાં ન હોય એને ઉત્સવ કહેવાય। ઉત્સવમાં દેહનું અનુસંધાન કંઈ પણ ન હોય, જ્યાં કોઈ વિધિ ન હોય, કોઈ નિયમ ન હોય। આમ તો વિધિ અને નિયમ હોય એને જ ઉત્સવ કહેવાય, પણ વિધિ અને નિયમ હોવા છતાં પણ ભાવ ઉછળે, સ્નેહનું શાસન મુખ્ય બને, ઉત્કૃષ્ટ એને ઉત્સવ કહેવાય। ઉત્કૃષ્ટ સવહ ઇતિ ઉત્સવઃ, અને બધું ભાન ભૂલી ગયા છે બધા લોકો, અને ભાન ભૂલી ગયા છે ને એ ઉત્સવમાં આનંદ આનંદ ચારેકોર છે। અને આનંદ ત્યારે જ પ્રાપ્ત થાય કે તમારી અંદર પણ કૌશલ્ય હોય ત્યારે, તમારી અંદર કલા હોય ત્યારે તમે આનંદની પ્રાપ્તિ કરી શકો। ચાર આ મળે ત્યારે આનંદ પ્રાપ્ત થાય। એક સારી આવક મળે તો આનંદ પ્રાપ્ત થાય, સારી આવક હોય અને જો સારું આરોગ્ય ન હોય તો આનંદ પ્રાપ્ત ન થાય। સારી આવક હોવા છતાં પણ સારું આરોગ્ય ન હોય તો આનંદ પ્રાપ્ત ન થાય। આવકનો આ પછી આરોગ્યનો આ, સારી આવક હોય, સારું આરોગ્ય હોય પણ સારો આવકાર કોઈ ન આપતો હોય તો આનંદ પ્રાપ્ત ન થાય। કોઈ આવકાર પણ આપવા જોઈએ, ચાલો આવકાર આપે, તમને આવક સારી છે, તમારું આરોગ્ય સારું, પણ તમારી અંદર આવડત ન હોય ને તો એ વાત થઈ ગઈ પૂરી। આવડત ન હોય તો સમજવાનું કે આનંદ પ્રાપ્ત નથી, આવડત પણ જરૂરી છે। દીકરીઓને એમ એ બી એડ કરો, એમ એ પીએચડી કરો, એન્જિનિયરિંગ કરાવો, પણ રોટલા ઘડતાય આવડવા તો જોઈએ, જો રોટલીઓ આવડવી જ જોઈએ। રોટલી દાળ ભાત શાક તો અમને સરસ આવડે,
અમારે બધા પંડિતોને પણ આવડે છે બધી રસોઈ, અમારે આ બધા લોકોને પણ રસોઈ આવડે. અમે પાઠશાળામાં ભણ્યા એટલે રસોઈ એમને શીખી ગયા, પ્રશિક્ષણ હાથે રસોઈ બનાવીને જ અમારે કરવાની હતી. અને કાશીમાં અમે જેટલા વર્ષ રહ્યા અમે હાથે જ રસોઈ બનાવી, એટલે રોટલી પણ સારી બનાવી શકીએ, દાળ ભાત શાક બધું બનાવીએ. પ્રયોગ કરાવતા નહીં હો કે હાલો અમારે ઘેર બનાવી જાઓ જોઈ લઈએ. બાકી તો મેં એક ગામમાં વાત કરી કે હું સારી રોટલી વણું, તો ખીરધાર ગામના ગોપી મંડળે કીધું કે આવી જાઓ દાદા, હાલો શીખી લઈએ આપણે પણ તમે કેવી રોટલી વણો છો. એટલે રોટલી એટલે તમારે ગમે તેવું હોય પણ દીકરીઓને રસોઈ બનાવતા આવડવી જોઈએ. એક ગ્રેજ્યુએટ દીકરી હતા, એના લગ્ન થયા, ભણે જ રાખ્યા બેન, એટલે પછી રોટલી શીખી ન શક્યા. સાસુને ખબર પડી કે ઓહો આ દીકરીને તો કંઈ નથી આવડતું, ચા બનાવતા માંડ માંડ શીખા. એ જોબ કરતા હતા એટલે પછી રસોઈ બનાવવાનું તો આવે નહીં કંઈ. એક દિવસ જોબ કરતા કરતા સાસુમાંએ કહ્યું કે ભાઈ કથા છે અને મારે 7 દિવસ જવું પડશે કોઈલાણા કદાચ, પણ 2 દિવસ જવાની ઈચ્છા છે, પણ જમવાનું તને આવડતું નથી, તારા દાદાનું જમવાનું શું કરશે કે હોટલથી મગાવી લે. કે એ ચિંતા નથી, ભલે તું હોટલથી મગાવી લે, પણ સવારમાં 5 વાગામાં એને ચા જોઈએ એ કોણ બનાવી દેશે? કે હું બનાવી દઈશ, પણ તમે ઉઠી શકો 8 વાગે તો ઉઠો છો? કે કંઈ વાંધો નહીં, હું અલાર્મ રાખીશ. 12 વાગ્યાના અલાર્મ રાખ્યા, 12, 2, 3, 4, 5 વાગે ઉઠ્યા, સાસુમાં તો હતા નહીં. 5 વાગે દાદા બેઠા હતા ખુરશી ઉપર, દાદા ચા પીવીને? તો કે હા હમણાં કરી આપ. રાજી થતા હતા અંદર ગયા કે 5 વાગે ઉઠીને આજ મેં સાબિત કરી દીધું કે સાસુ ન હોય તો બધું થઈ જાય. લાઇટર ચાલુ કર્યું તો કોઈ વાતે ગેસ પેટે નહીં, ખબર પડી કે ગેસ પૂરો થઈ ગયો. કહ્યું કે દાદા ગેસ તો પૂરો થઈ ગયો. કે બેટા સગડી ઉપર છે ઉતાર લ્યો. માળા ઉપર ચડ્યા ગ્રેજ્યુએટ મહિલા, ઉપરથી સગડી ઉતારી, પણ સગડી કોઈ વાતે ચાલુ જ ન થાય, કારણ કે દીવાસળીનો ઢગલો કરી દીધો, પણ કોલસા એમ કંઈ થાય, જિંદગીમાં સગડી જોઈએ જ નહોતી. કે સગડી પેટતી નથી દાદા. દાદા કે બેટા એની ઉપર કાકડી મૂકો એટલે હમણાં પેટી જશે. એણે ખોલ્યું ફ્રીજ, એમાંથી કાકડી કાઢી, કાકડી કાપીને ઉપર રાખી. અગર દીવાસળીઓ કરીને થાય કે પણ કોઈ વાતે થઈ નહીં સગડી. દાદાને બોલાવે, દાદા કે આને કાકડી, આ કાકડી નહીં બેટા, જૂનું કપડું કેરોસીનવાળું કરીને રાખો એને કાકડી કહેવાય. જૂનું કપડું ક્યાંય સોયદું મળ્યું નહીં, દાદાની ધોતી જ ફાડી કેરોસીનવાળી કરી એ રાખીને પછી ચાલુ કર્યો બાકી સગડી, પણ ઉપર જારી રાખતા મૂકી ગયા, ભૂલી ગયા, ને ઉપરથી એટલી બધી ધૂળ પડી કે ચા 5 વાગ્યાની વાત હતી, 7 વાગે મળી, પણ મસાલાવાળી મળી. એટલે આવડત ન હોય તો એ આનંદ ન આવે, એટલે આવડત હોવી પણ જરૂરી છે. એટલે આવક, આરોગ્ય, આવકાર, આવડત આ ચારે આ મળે તો આનંદની પ્રાપ્તિ થાય. આમ તો 6 મહિના સુધી ગારો જામી ગયો. એવું કહેવામાં આવે કે આ નંદ ઉત્સવ મનાવ્યામાં દૂધ, ગાયનું માખણ અને દહીંથી ગારા જામી ગયા હતા બધાએ. ખૂબ ઉત્સવ મનાવ્યો, જેમ 6 મહિનાના રાત દિવસ એક થઈ ગયા હોય એવો ઉત્સવ મનાવ્યો 9મીનો. બધા ખૂબ રાજી થયા, અને રાજી થયા ત્યારે બધા એકત્રિત થયા અને કહ્યું કે ચાલો હવે આપણે કર દઈ આવીએ. કોને? તો કે કંસને. કંસને એ સમયમાં કર દેવો પડતો, અને ત્યારે કરના રૂપિયામાં પૈસા હતા નહીં, ઘી માખણ આવી બધું વસ્તુ આપવામાં આવતી. આ બધા ટેક્સ લઈને ગયા છે, માખણનો ટેક્સ લઈને જાય છે. કહ્યું આ વખતે ડબલ આપો. ડબલ આપ્યો ત્યારે પૂછ્યું કે શા માટે ડબલ છે? કે અમારા નંદ બાબાની અહીંયા એવડી મોટી ઉંમરે દીકરો આવ્યો છે. ક્યાં યાદ આવ્યું? ક્યાંક આ આઠમવાળો તો નથી ને? કે ક્યારે જન્મ થયો? કે 9મીના સવારમાં. કે હા, તો આપણો કંઈ શત્રુ નથી. નંદ બાબા મળવા માટે જાય છે વસુદેવજીને, બંને લોકો મળે ત્યારે એમને પૂછે કે મારી પત્ની રોહિણી શું કરે છે? પહેલો પ્રશ્ન હતો કે ગાયો માટે રહેવા પૂરતા વ્યવસ્થા છે, ઘાસ અને પાણી તો મળી રહી કે નહીં? સિટીમાં રહેવાવાળાએ ગાયની ચિંતા કરી, અને જે ગાયની સિટીમાં રહેવાવાળો ચિંતા કરે તો એ ગાયોનું સંરક્ષણ થઈ શકે. મારે આજ બપોર પછીના સત્રમાં ગાયો વિશે 2 મહાપુરુષોએ સૌથી મોટું યોગદાન આપ્યું છે, અને એ 2 મહાપુરુષોએ ગાયના માટે યોગદાન આપ્યું, અને ગાયના માટે યોગદાન આપવાવાળાને લોકો કેવી રીતે પૂજે છે એમાં એક વીર વચ્છરાજ છે. મારે વચ્છરાજજીનું જીવન કેવું છે કે ગાયો માટે વચ્છરાજજીએ કેટલું કર્યું છે, અને આપણે ગાયો માટે કરીએ તો અત્યારના આધુનિક સમયમાં ગાયો રાખવાથી ફાયદાઓ કેટલા. અત્યારના સમયમાં આપણા ઘરે ગાય હોવી જ ન જોઈએ, અને આપણે એમ થાય કે ગાય હોવી જ જોઈએ. આપણે આપણા ઘરે ફોરવ્હીલ કાર રાખવા માટે એક પાર્કિંગ કરી શકીએ તો એક ગાય પણ રાખી શકીએ, અને કદાચ ગાય ન રાખી શકીએ ને તો તમારા ગામમાં આવી ગૌશાળા છે ને નિભાવવાની જવાબદારી તમારા ઉપર હોય. એટલે સંકલ્પ કરવો જોઈએ
હેપી બર્થડે ટુ યુ, જન્મદિવસ હોય ત્યારે પાર્ટી તો બનતી હે, પાર્ટીમાં તમે 5-5 હજાર રૂપિયા ખર્ચી નાખો. સંકલ્પ કરે ને એક જ વ્યક્તિ સંકલ્પ કરે, મારો જન્મદિવસ હશે ત્યારે હું 1000 રૂપિયા મારા ગામની ગૌશાળામાં આપી આવીશ. જો એટલો જ સંકલ્પ કરે તો કેટલા લોકોના જન્મદિવસ આવતા હશે, કોઈલાણામાં કેટલા રૂપિયા વર્ષે ઓટોમેટિક થઈ જાય. અને હું આ એવા માટે કહી શકું, હું મારા ગામમાં પ્રયોગ કરું છું. એટલે અમારા ગામમાં જન્માષ્ટમી હોય ત્યારે ગલ્લા છે ને એ ઠાકોરજીના ચરણોમાં મૂકવાના, એ ઠાકોરજીના ચરણોમાંથી ગલ્લા બધાને આપવાના, ઘર દીઠ દરેક આખા ઘર દીઠ 10 રૂપિયા પધરાવવાના, એક વ્યક્તિએ નહીં આખા ઘર વચ્ચે 10 ની નોટ પધરાવવાની. બેનો જાય દૂધ દેવા માટે, પાછા આવે 10 ની નોટ એક પધરાવી દે સાંજે, એમ એ 10 ની નોટ એક પધરાવે. મહિનાના 300 રૂપિયા થયા, 12 મહિનાના 3600 રૂપિયા થયા, એટલે 3000 રૂપિયા ગણો. એક ઘર દીઠ 3000 રૂપિયા, તો 200 ઘર હોય તો 6 લાખ રૂપિયા ઓટોમેટિક થઈ જાય. 10મો ભાગ પણ નીકળી જાય આપણે, એમ થાય કે મેં 10મો ભાગ કાઢ્યો છે 10 ની નોટ. અને એક હિન્દુ થઈને જો વર્ષે 3000 રૂપિયા ન કાઢી શકતા હોય તો 1000 રૂપિયા જન્મદિવસના દિવસે, જન્મદિવસ હોય ત્યારે ગૌશાળામાં આપી જાય. હું કોઈલાણાની ગૌશાળામાં ગયો છું એટલે મને ખ્યાલ છે, સુંદર ગૌશાળાનું કામ છે, 60 જેટલી ગાયો છે. અને ફરજિયાત જો કૃષ્ણને ઓળખવા હોય કે કૃષ્ણને મળવા હોય ને, જેમ વડાપ્રધાનને મળવું હોય તો પીએને મળવું પડે ને, એમ કૃષ્ણને મળવું હોય તો પહેલાં ગાયને ઓળખવી પડે. જે ગાયને ઓળખે એ કૃષ્ણને ઓળખી શકે. તમે ગાયને ન ઓળખી શકો તો કૃષ્ણને ઓળખી જ ન શકો. કારણ કે વ્યાખ્યા છે હિન્દુની વ્યાખ્યા શું, પહેલી જ વ્યાખ્યા છે ગોશુ ભક્તિર ભવેદ યસ્ય, જેને ગાયમાં ભક્તિ છે જ હિન્દુ છે. ગાયને કોઈ પ્રાણી ન ગણો, ગાય કોઈ પ્રાણી છે જ નહીં. તિલમ નાસ્તી ધાન્યમ ગાવહ ન સંતિ પશવહ, ગાય પશુમાં નથી આવતી અને તલ ધાન્યમાં નથી આવતા. ક્યારેક તમારા દીકરાને લઈ જવાય ગૌશાળાએ, જન્મદિવસ હોય ત્યારે કહેવાય ચાંદલો કર, ચોખા કર, એક હાર પહેરાવ, ગોળ ખવડાવ, પગે લાગ, 1000 રૂપિયા ગૌશાળામાં જમા કરાવી દે. આ ગાય કોઈ પ્રાણી નથી, ગાય આપણી માં છે, એમ નાનપણથી સંસ્કાર પાડશું ને તો ગાયો રહેશે. બાકી એક સમય એવો આવશે 2030માં ગાયો ગોતવા માટે નીકળવું પડશે. અને આ ગાયોની અંદર તો એટલું બધું છે કે હિરોશિમા અને નાગાસિકીમાં જે અણુબોમ્બ ફેંકવામાં આવ્યા ને, એ અણુબોમ્બ એક જ ઘર ઉપર અસર નહોતું કરી શક્યું, ને એ ઘર આપણું ઇન્ડિયનનું ઘર હતું, આખું ગાયના છાણથી લીપેલું હતું. ગાયનું છાણ જ્યાં હોય ને ત્યાં અણુબોમ્બ કામ ન કરે, આ છે ગાય. એટલે ગાયનું મહત્ત્વ છે. બપોર પછીના સત્રમાં હું ગાય વિશે કહીશ, પણ અહીંયા ગાય વિશે ચિંતા કરી છે કે ગાયને જેટલું જોઈએ એ પ્રમાણનું ઘાસ ને જળ ને બધું છે ને, બંને લોકો મળ્યા ખૂબ. અને એ સમય કહ્યું કે મને એવું લાગે છે કે તમે અહીંયાથી નીકળી જાઓ, કંઈક અઘટિત થવાનું લાગે ગોકુલમાં. નેહસ્થેયમ બહુતિથમ સંત્યુપાતાસ્ચ ગોકુલે, ગોકુળમાં કંઈક અઘટિત થાય છે. અને ઓલી પૂતના બધાને મારતી મારતી આવી હતી વ્રજમંડળમાં, બધાને મારતા મારતા પહોંચી ગોકુળમાં. અને જ્યાં ભગવાન સાક્ષાત હાજર હોય, ભગવાને કહ્યું કે હું હાજર હોય તો મારે બીજે ક્યાંય મોકલવી જ નથી. અને આ પૂતના, આપણે એને પૂતના એવા માટે કહીએ, સાચું નામ બકી છે. પૂતાન અપવિત્રાન ક્રિયતે ઇતિ પૂતના, પવિત્ર વસ્તુને અપવિત્ર જે કરી બધા પૂતના જ છે. પૂતમ નાસ્તી, જેને દીકરો નથી એને પૂતના કહેવાય. અને દીકરો ન હોય તો એ સમજવાનું, એનામાં વાત્સલ્ય ન હોય, વાત્સલ્ય ન હોય એટલે કોઈના દીકરાઓને મારે. એ પોતાના સ્તનોની અંદર કાલકૂટ નામનું વિષ લગાડે અને બાળકને એટલી બધી રૂપાળી બનીને જાય કે બાળક કોઈ આપી દે અને બાળકના મુખમાં સ્તન પધરાવીને દૂધ પીવા જાય તો ભેગું ઝેર પણ પીવે કાલકૂટનું. અને ઝેર પછી થોડાક સમય પછી ચડે ને એ બાળક મરી જાય. 16000 બાળકોને મારી નાખ્યા છે. અને જ્યારે એ ફરતા ફરતા ત્યાં ગોકુળમાં આવ્યા એટલે ભગવાન કે અહીંયા જ આવવા દેવાની છે. જેનામાં પૂતમ નાસ્તી, જેનામાં પવિત્રતા નથી એને પૂતના કહેવાય. પૂતમ નાશયતી, જે પુત્રને મારી નાખે એને પૂતના કહેવાય. અને આ પૂતના આવી અને એનો શણગાર કેવો હતો, ભાગવતજીમાં આટલું સુંદર બતાવ્યું છે. મને એવું લાગે, બધાએ કહ્યું હતું કે પૂતના તું આ કામ નહીં કરી શકે. કંસે કહ્યું કે તારા દાંત કેવા, તું આવી રાક્ષસી મોટી, તારું શરીર કદાવર, તું એકદમ કાઢી કાઢી, તને કોઈ દીકરો થોડા આપે. કે મારી પાસે વિદ્યા છે એક, અને એ વિદ્યા હું અજમાવીશ, એટલે કોઈ પણ મને જોશે તો લાગશે કે હું રાજરાણી લાગું. મને એવું લાગે કે એ વિદ્યાનું નામ બ્યુટી પાર્લર હશે. આ બ્યુટી પાર્લરની શોધ કરનારા કદાચ પૂતના જ હોઈ શકે. બ્યુટી પાર્લરમાં ગમે એવો કાળો વ્યક્તિ જાય, બહાર નીકળે તો ખબર પડે કે આ કોણ. વરરાજો તૈયાર થવા ગયો અને બહાર નીકળ્યો તો એનો એક મિત્ર રાહ જોઈને બેઠો હતો કે એને લઈ જાઓ ગાડીવાળો. કે હાલ ભાઈ ક્યાંય, કે મારો મિત્ર અંદર છે. કે એ હું છું. ત્યારે ખબર પડી કે આ તો બ્યુટી પાર્લરનું કામ છે. અને ભાગવતજીમાં લખ્યું છે, વ્યાસજી ટાંકે છે,
કે આ પૂતના કેવી લાગતી હતી. તમ કેશ બંધ વ્યતિ સક્ત મલ્લિકા. માથાનો અંબુડો આમ ઊંચો રાખ્યો અને અંબુડાની અંદર એને વેણીઓ લગાવી અને બ્રહન નિતંબ સ્તન કૃચ્છ મધ્યમાં વસ્ત્રો એવા પહેરાતા ડિઝાઇન કરી હોય તારા ભૈરા હોય એવી ચમકતી સાડીઓ ને એવા વસ્ત્ર પહેરાતા. કંપિત કર્ણ ભૂષણમ, લટકણિયા લાંબા હતા એટલા હવા આવે તમ હલે એવા લટકણિયાઓ પહેરાતા. અને એની સાથે સાથે વિશોલ લસત કુંતલ મંડિતા નામ વેણી બાંધેલી હતી, મોગરાના પુષ્પો એની અંદર ભરાવેલા હતા અને જે એના લટો હતી વાળના એ અહીંયા લટકેલી હતી. વિશોલ લસત કુંતલ, જે વાળની કેસની લટો હતી આવી રીતે હસતા હતા. અને મંડિતા નામ, મંડિતા નામ એટલે મંડિતા નામનો અર્થ થાય છે કે એ એકદમ બની ઠની ના આવ્યા હતા, મનમોહક રૂપ હતું. વિશોલ લસત કુંતલ એટલા ઠની બનીને આવ્યા હતા, કોઈને લાગે કે અપ્સરા આવી છે અને આવી અપ્સરા જેવી બનીને આવી એટલે વલ્લભાચાર્યજી કહે કે વાસના હંમેશા સુંદરતા લઈને આવે. મહાપ્રભુજી સુબોધિનીમાં કહે વાસના આવે ત્યારે એ હંમેશા ઠની બનીને જ આવે અને વાસના એની ગતિ બદલતી હોય. આજે છઠ્ઠો દિવસ છે, કાનાની છઠ્ઠી છે, આજે ચતુર્દશી છે, ચૌદસ છે. નોમ ગણી લો, નોમ દસમ અગિયારસ બારસ તેરસ અને ચૌદસ. આખા ગોકુળવાળાને હતું કે કનૈયો નવમીના જન્મો છે એટલે નોમ દસમ અગિયારસ બારસ તેરસ અને ચૌદસ. ચૌદસના દિવસે આવી આપણે કહીએ ને કાળી ચૌદસ, આ કાળી ચૌદસ, આ શ્રાવણ વદ ચૌદસના દિવસે આવી. અને ચૌદ એટલે ચૌદ બીજું કોઈ નહીં, વાસનાના ચૌદ ઠેકાણાઓ છે. વાસના ક્યાં રહી? ચૌદ ઠેકાણે રહી, વલ્લભાચાર્યજીનો મત છે. પાંચ જ્ઞાનેન્દ્રિયમાં વાસના રહી, તમને જેનાથી જ્ઞાન થાય એમાં વાસના રહી, આંખથી જ્ઞાન થાય આંખમાં વાસના હોય, જેવું તેવું જોવું તો વાસના પ્રવેશી જાય. આ કાનને વાસના કહેવાય, જેવું તેવું સાંભળો વાસના પ્રવેશી જાય. આ જીભ જેવું તેવું ચાખો તો જીભ છે એને જ્ઞાનેન્દ્રિય કહેવાય, જીભથી વાસના પ્રવેશી જાય. આ નાકને વાસ્તવિકમાં નાકને જ્ઞાનેન્દ્રિય કહેવાય અને નાકથી જેવી તેવી સુગંધ લેવાનો વિચાર થાય અને એનાથી પણ વાસના ઘૂસી જાય. અને ચામડીને સ્પર્શ કરવાની ઈચ્છા થાય ને એનાથી પણ વાસનાઓ ઘૂસી જાય છે. વાસના ઘૂસવાના
પાંચ જ્ઞાનેન્દ્રિય, પાંચ કર્મેન્દ્રિય, જે હાથથી પાંચ કર્મ થાય, હાથ પગ મળમૂત્રના દ્વાર અને મુખ, એનાથી પણ વાસના પ્રવેશી જાય, અને અંતકરણ ચતુષ્ટય મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર, આ 14 સ્થાન છે ને, એ 14 સ્થાન વાસનાના સ્થાન છે અને વાસના